આ દિવસોમાં કન્જક્ટિવાઇટિસ વાયરસ એટલે કે નેત્રસ્તર દહન કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. કન્જક્ટિવાઇટિસ વાયરસને સામાન્ય ભાષામાં આંખનો ફ્લૂ કહેવાય છે. આ એક ચેપ છે જે કન્જક્ટિવામાં બળતરાને કારણે થાય છે. વરસાદની મોસમમાં આંખના ફ્લૂનું જોખમ વધુ વધી જાય છે, કારણ કે હવામાનમાં ભેજને કારણે વાયરસ, બેક્ટેરિયા અને એલર્જી વધવા લાગે છે. કન્જક્ટિવાઇટિસ વાયરસથી આંખોનો જે સફેદ ભાગ છે એ ગુલાબી અથવા લાલ દેખાવા લાગે છે, ત્યાંથી તેને પિંક આઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો આપણી આંખના ફ્લૂથી સંબંધિત તમામ મહત્વપૂર્ણ બાબતો અને તેનાથી બચવાના ઉપાયો જાણીએ. આંખના ફ્લૂના લક્ષણો: લાલ આંખો થવી, આંખોમાં સોજો, ખંજવાળ અને જલન થવી, પ્રકાશ સાથે મુશ્કેલી અનુભવવી, આંખોમાંથી સફેદ સ્ત્રાવ થવું, સામાન્ય કરતાં વધુ આંખ ખલવી, શરીરનો દુખાવો થવો. આ બધા આંખના ફ્લૂના લક્ષણો હતા. તો હવે આપણે જોઈએ, જ્યારે તમને આંખનો ફ્લૂ હોય ત્યારે શું કરવું. જાતે ડૉક્ટર ન બનો, નિષ્ણાતને જુઓ. નિષ્ણાતની સૂચનાઓનું પાલન કરો અને નિયમિતપણે દવાઓ લો. બીજાના રૂમાલ અને ટુવાલનો ઉપયોગ કરશો નહીં કે તમારો કોઈની સાથે શેર કરશો નહીં. આંખોમાં ઇન્ફેક્શન હોય તો ચશ્મા પહેરો. ચેપ પછી બહાર ન જાઓ, ઘરમાં જ રહો. સંક્રમણ તમારા સુધી ન પહોંચે આ પદ્ધતિઓ અપનાવો કે તમારા હાથની સ્વચ્છતાનું ધ્યાન રાખો. તમારી આંખોને તમારા હાથથી વારંવાર સ્પર્શ કરશો નહીં. સમયાંતરે તમારા હાથ ધોવાનું ચાલુ રાખો. સ્વચ્છ ટુવાલનો ઉપયોગ કરો અને તેને અન્ય લોકો સાથે શેર કરશો નહીં કે બીજા કોઈના રૂમાલ કે રૂમાલનો જાતે ઉપયોગ ન કરો. તમારા કપડાંને પણ સાફ રાખો અને તેને નિયમિત ધોઈ લો. સમયાંતરે તમારા ઓશિકાનું કવર બદલતા રહો. આંખના સૌંદર્ય પ્રસાધનો જે ઉપયોગ કરશો નહીં, જે લેડીઝ માટે મેકઅપ કહેવામાં આવે છે, જે આંખમાં જે પણ લગાવે છે તે જો તમે કરો છો તો તેને કોઈની સાથે શેર કરશો નહીં. શરીરની એલર્જીથી બચવાનો પ્રયાસ કરો. તો મિત્રો, આ હતા બચવાના ઉપાયો અને આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવા વિનંતી. આભાર.